આપણા દેશને સ્વરાજ્ય મળ્યા પછીનો આ પ્રસંગ છે. મહારાષ્ટ્રના પૂના શહેરમાંથી કેટલાક વિદ્યાર્થીઓ બાપુને મળવા દિલ્હી આવ્યા હતા. એ વિદ્યાર્થીઓ બાપુને કહેવા લાગ્યા, બાપુ આપણને સ્વરાજ્ય તો મળ્યું, પરંતુ સ્વરાજ્યની જાહોજલાલી અમે ક્યાંય જોતા નથી. માણસો હજી એ જ ગુલામ દશામાં છે, જાણે કે કોઈને દેશની ઉન્નતિની પડી જ નથી. આવું કેમ હશે? આમાં અમે વિદ્યાર્થીઓ શું કરી શકીએ? બાપુએ ધીર ગંભીર અવાજે કહ્યું, એમાં નવાઈ પામવા જેવું કશું નથી, કારણ કે સ્વરાજ્યનો અર્થ જ આજના વિદ્યાર્થીઓ જાણતા નથી. તેઓને લાગે છે કે સ્વરાજ્ય એટલે સ્વૈરાચાર, શિસ્તભંગ. એટલે જ વિદ્યાર્થીઓ પોતાના વર્ગો છોડીને બહાર ચાલ્યા જાય છે, શાળા કોલેજમાં ભાંગફોડ કરે છે ને પોતાના શિક્ષકોનું અપમાન કરે છે. આ કંઈ સ્વરાજ્યનો અર્થ નથી. પછી એ વિદ્યાર્થીઓને સંબોધીને બાપુ કહે, એટલે તમે પોતે શિસ્તનું પાલન કરશો, આરોગ્ય અને સ્વચ્છતા જાળવશો, ત્યારે જ સ્વરાજ્યની જાહોજલાલી દેખાશે. એકવાર બાપુ પાસે કેટલાક નાના મોટા વિદ્યાર્થીઓ આવ્યા. એમાંના એક વિદ્યાર્થીએ બાપુને કહ્યું, બાપુ મને આપના હસ્તાક્ષર આપો ને. પણ એ વિદ્યાર્થી પાસે 5 રૂપિયા નહોતા. બાપુ તો હસ્તાક્ષરના 5 રૂપિયા લેતા હતા. વિદ્યાર્થી આ જાણી નારાજ થયો, પરંતુ એ વિદ્યાર્થી પાસે ઊનનો કોટ અને સારી કિંમતનું મફલર હતા. એ જોઈને બાપુની સેવામાં રહેલા મનુબહેને તેને કહ્યું, તમારી પાસે એવી કેટલીક વસ્તુઓ છે, એમાંની કંઈક આપો તો કદાચ બાપુ તમને હસ્તાક્ષર આપશે. એટલે પેલો વિદ્યાર્થી બાપુને પોતાનું મફલર આપતા બોલ્યો, બાપુ આ લો મારું મફલર, મારી બહેને ખૂબ મહેનત લઈને ગૂંથ્યું છે અને એની કિંમત પણ થઈ શકે એમ નથી, પરંતુ આપ આજકાલ શરણાર્થીઓ માટે ગરમ કપડાં વગેરે એકઠું કરી રહ્યા છો, એ ફાળામાં હું મારી સૌથી વધારે કિંમતી ચીજ આપું છું. બાપુએ એ ગરમ મફલરનો સહર્ષ સ્વીકાર કર્યો. મફલર આમ તો 7-1 રૂપિયાની કિંમતનું હતું અને નવું હતું, પરંતુ જે ભાવનાથી બહેને ભાઈ માટે બનાવેલું તેની જ ખરી કિંમત હતી. પરંતુ એ વિદ્યાર્થી જબરો નીકળ્યો. તેણે પોતાની હસ્તાક્ષર પોથીમાં બાપુની સહી મેળવીને ન પતાવ્યું. પોતાની સાથેના 12 વિદ્યાર્થીઓને પણ બાપુની સહી મળે એવી દાનતથી એણે બાપુને ઠાવકાઈથી કહ્યું, બાપુ હિસાબ કોડીનો અને બક્ષીસ લાખની, મારા મફલરની તો કિંમત જ ન અંકાય, એટલો એ મારે મન કિંમતી છે, અને અમને બધાને સહી આપી શકાય તેટલી ફી તો ખુશીથી નીકળી જ શકે. એ સાંભળીને બાપુ ખડખડાટ હસી પડ્યા અને બોલ્યા, ભાઈ તું તો મારો ગજબ ગુરુ નીકળ્યો. એમ કહી બાપુએ તેના બધા સાથીઓને હસ્તાક્ષર આપ્યા. બાપુ આખરે કુશળ શિક્ષક તો ખરા જ. એટલે આ પ્રસંગ પરથી તારણ કાઢતા બાપુ કહે, તમે જે સમાજવાદ અને સામ્યવાદ લાવવા માગો છો તે બતાવું. આ વિદ્યાર્થી પાસે જો 5 જ રૂપિયા હોત તો એકલો જ સહી લેત અને આનંદ માનત, પણ તેની પાસે ન નીકળતા તેણે આ શોધ ખોળી કાઢી અને તેમાંથી યથાશક્તિ વહેંચીને આનંદ મેળવવાની ભાવના જાગી, તે સારું ચિહ્ન હું જોઉં છું. મને આ બાળકથી આનંદ થયો છે.